રાજકોટમાં એકટીવા લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ખાબક્યા, ત્યારે થોડા વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલી, જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે પ્રતિક્રિયા આપી હતી. જ્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આ બનાવ બન્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર્યું અને જણાવ્યું કે કોન્ટ્રાક્ટર સામે બેદરકારી બદલ પગલાં લેતા હોય છે અને નાના મોટા બનાવો બનતા હોય છે, તેમ કહી નિંભર તંત્રનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે તંત્રની ઘોર બેદરકારીના લીધે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શું કોઈનો જીવ જાય ત્યાર બાદ જ કડક કાર્યવાહી થાય? તંત્ર સામે આવા સવાલો ઉઠ્યા હતા. ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મારા મને વિડીયો પણ દેખાડવામાં આવ્યો. મારા ધ્યાનમાં એવા મહાનગરપાલિકાની હું ચોક્કસપણે માનું છું કે બેદરકારી કરી શકાય, આવું ન થવું જોઈએ. સંબંધિત જે તે વિભાગના અધિકારીને હું અત્યારે જ બોલાવીને સૂચના આપું છું કે ઢાંકણા ખુલ્લા રાખો, પાણીનું બાયફર્કેશન ડાયવર્ટ કરવું જ જોઈએ, પણ તમે ત્યાં તમારી ત્યાં હાજરી હોવી જોઈએ. ઢાંકણું ખોલીને તમે 24 કલાક આવવાની તો દુર્ઘટના બનવાની, એવું ન થાય એની તકેદારી મામલા દ્વારા ખાતરી આપી.